તો મેં શૈલેષભાઈ લોકોના ઘરેથી નીકળી ગયા છે અને હવે અહીંયાથી જઈએ છે કાર્તિકભાઈના ઘરે. કાર્તિકનું ઘર અહીંયાથી એકાદ કિલોમીટર, એક બે કિલોમીટર જેટલું દૂર ને, એક બે કિલોમીટર દૂર છે. આમ તો અહીંયાથી જાઓ તો એકાદ એકાદ કિલોમીટર થાય, પણ થોડું ફરીને જવાનું છે એટલે બે ત્રણ કિલોમીટર થઈ જાય છે. તો જઈએ છે એના ઘરે, પણ એને કીધું નથી, ખાલી ફોન કરીને પૂછ્યું છે જગદીશે કે ક્યાં છો, તો અત્યારે ઘરે છે કાર્તિક. તો અમે લોકો અચાનક જઈએ છે કાર્તિકના ઘરે, તો જોઈએ એનું રિએક્શન કેવું હશે ત્યાં જઈને. તો મારા ભાઈ કાર્તિકના ઘરે જતા પહેલા ઊંચા પાન ચોકડી પર જગદીશના મિત્રએ ચાઇનીઝની લારી નાખેલી છે. તો પહેલા એને મળતા જઈએ એમ કરીને અહીંયા વળ્યા છે અમે, પછી જઈએ મારા ભાઈના ત્યાં. અત્યારે અમે લોકો આવ્યા છે આ કઈ ચોકડી પર, તૈયાર કરી છે એમને. પેલી બાજુ રાઈસ છે, પેલી બાજુ નૂડલ્સ છે, નૂડલ્સ તુરિયા કહેવાય ખબર તને, જો તુરિયા લાગ્યા, તુરિયા ભાઈ તુરિયા લાગ્યા ત્યાં. કાર્તિકભાઈના ઘરે જ્યાંથી જવાનું છે રસ્તો થોડો ખરાબ છે, તો પૂછવા કરીને જગ્ગીએ કાર્તિકને ફોન કર્યો, પણ કીધું નથી કે અત્યારે આવીએ છીએ. ખાલી એટલું કીધું કે રસ્તો સારો છે, ત્યાં સુધી ગાડી આવે એમ છે કે નહીં એમ પૂછવા કરીને એને કોલ કરેલો. પણ એવું કીધું હતું કે અમે લોકો કાલે આવવાનો જસ્ટ પ્લાન કરીએ છીએ, હજુ કંઈ નક્કી નથી એમ. એને ખબર નથી કે અમે લોકો જઈએ છે, તો હવે એવું તમને એનું રિએક્શન દેખાડું કેવું રિએક્ટ કરે છે ત્યાં જઈને. ડાયલોગ ચાલુ થયા, કઈ છટકું કે આટકું અને કે અટકું, આ ત્રણ વસ્તુ લાઈફમાં આવડી જાય તો ક્યારે લટકવું ના પડે. હા છે ને, લટકવાની વાત તો મને નથી ખબર. તો આગળ ગાડી જાય એવું નથી, આગળ થોડું વધારે ખરાબ છે રસ્તો. તો એ થોડીક આગે ગાડી મૂકીશું અહીંયા. આજ બધી જગ્યા છે થોડી લાગે પહોંચી છે, ગાડીનો ટાયર બાયર ફસાઈ જાય તો નીકળે નહીં તો પ્રોબ્લેમ થાય, એટલા માટે ગાડી કદાચ અહીંયા જ ઊભી રાખીશું અને ચાલતા જ જઈશું. આ જગ્યાએ આ રસ્તો તમને જે દેખાય છે, ચકુ જ્યાં ઊભા છે એ જગ્યા થોડી વધારે ખરાબ લાગે છે. તો અહીંયાથી ગાડી નથી લેતા, અહીંથી ચાલતા જ જઈશું હવે. અત્યારે ખાસ તો કાર્તિકનું રિએક્શન છે અમારા માટે. જગ્ગો આવી ગયા છે ગાડી લોક કરીને. બહુ ખરાબ જગ્યા છે, બહુ રસ્તો ખરાબ. ક્યા હવા હે
चल कार्तिक ना घरे अमे आव्या था, भवि ने मळी लीधुं छे अने हवे निकळीए छे અને બહુ મજા આવી યાર આવી રીતે મળીને મારા ભાઈ યાર ઘેર બાવે તે જીવડું બાર મહી મકે મે ભવિષ્યમાં થાય તો તમને જણાવશું પણ એ ખાલી મસ્તી કરતા હતા બરોબર તો કઈ સાચું માનતા નહીં અમને લોકો ને નહીં ખાલી મને જગુ ને મૂકવા આવે છે કાર્તિક કીચડ હતું એટલે જગ્યા પછી થોડી ગાડી આગળ પાર્ક કરી દીધી આ ખેતર માં આને કશું કરશે ને આગળ ગાડી લો તો ગાડી થોડી રસ્તામાં પાર્ક હતી એટલે પછી જગુ ને કાર્તિકભાઈ આવીને થોડી અંદર ખેતરમાં પાર્ક કરી ગયા હતા ગાડીને તો અમે આયા હતા મારા ભાઈ કાર્તિક ના ઘરે તો અમને આવે છે મારો ભાઈ કાર્તિક મૂકવા માટે ભાઈ ચાલ ને ઘરે જ ચાલતા ના છે કાલે 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 આવવાનો પ્લાન કરું છું પક્કું ખબર થાય એમ કીધું પણ તો અત્યારે આવે છે મારો ભાઈ ખાલી કઈ ચોકડી જગુ ઊંચા પાન ચોકડી સુધી આવે છે ને ભાઈ હા જો કાતે અહીંથી સેલાઈ ગાડી આવે આવી ગઈ જોઈ તો ભરણ છે તો મંચુરિયન અત્યારે સ્પેશિયલી જગુ માટે થઈ રહ્યું છે એમના ભાઈબંધ બનાવે છે જગદીશ ભાઈ ટેસ્ટ કરો એક વાર એમ કરીને મસ્ત બનાવી છે રાગે ચાઇનીઝ મસ્ત લાગે ચલો ભાભી આવજો મજાક કરું છું બધાને જઈજો હાર જે આદિવાસી મળે છે નેક્સ્ટ વ્લોગમાં